દિવાળીના તહેવારો બાદ કોરોનાએ એવો તે ફૂંફાડો માર્યો છે કે કોરોના નવા રેકોર્ડ પર પહોંચતો જાય છે। તહેવારની મજા માણવામાં કોરોનાની સજા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી અંદાજે 7 વ્યક્તિના મોત નિપજ્યા। તમામ મૃતકોની સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાનમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં આવી। આપને જણાવી દઈએ, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો આંકડો 2900 ને પાર પહોંચ્યો છે, છતાં પણ લોકોમાં ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે। એક જ દિવસમાં 7 વ્યક્તિના મોતથી વહીવટ અને આરોગ્ય તંત્ર સહિત લોકો ચિંતામાં છે। તેમ છતાં આ તહેવારની સીઝનમાં લોકોના ટોળા જોવા મળી રહ્યા છે। આ તરફ અમદાવાદમાં પણ તહેવારો પર કોરોનાના નિયમોના જે લીરે લીરા ઉડ્યા તેના બાદ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। અમદાવાદમાં સરકારી હોસ્પિટલ બાદ હવે ખાનગી હોસ્પિટલ પણ ઉભરાઈ રહી છે। ખાનગી હોસ્પિટલના 90-95% બેડ ફૂલ થઈ ચૂક્યા છે। અમદાવાદ શહેરની 72 હોસ્પિટલને કોવિડ માટે રિઝર્વ કરાઈ છે। અમદાવાદની હોસ્પિટલમાં કુલ 2256 બેડમાંથી 2085 બેડમાં દર્દી દાખલ છે। ખાનગી હોસ્પિટલમાં માંડ 171 બેડ જ ખાલી છે। હોમ આઇસોલેશન હોય તેવા 786 દર્દી છે। એચડીયુમાં 794 દર્દી છે, તેમાં 94 બેડ જ ખાલી છે। વેન્ટિલેટર વગરના આઈસીયુ પર 346 દર્દીઓ સારવાર પર છે, તેમાં પણ ખાલી 20 બેડ છે। વેન્ટિલેટર વિથ આઈસીયુમાં 156 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તેમાં પણ ખાલી બેડ માત્ર 16 જ છે। આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 723 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે, તેની સામે 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે। તેનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે 179 વેન્ટિલેટર બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવ્યા છે। જેમની સ્થિતિ ગંભીર થાય તેમને વેન્ટિલેટર પર લેવામાં આવે તેવી સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે। આવી સ્થિતિ અન્ય હોસ્પિટલમાં પણ થઈ રહી છે, ત્યારે આવનારા સમયમાં કોરોનાના દર્દીઓ રેકોર્ડ બ્રેક કરે તેવું પણ બની શકે છે। અમદાવાદની બગડતી પરિસ્થિતિને જોતા હાલ પ્રશાસને 20 તારીખથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરી દીધી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।